ભાવનગર મહાનગરપાલિકાને વિકાસલક્ષી કામો કરવા માટે સરકારશ્રીએ 130 કરોડ ગ્રાન્ટની રકમના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી. ભાવનગર મહાનગરમાં પાયાની સુવિધાઓ મજબૂતીકરણ કરવા માટે અને ભડેલ ગામોમાં આંતરમાળખાકીય સુવિધા વધારી લોક સુખાકારી વધારવા 60 કરોડ રૂપિયા આઉટગ્રોથ વિસ્તાર માટે અને 60 કરોડ રૂપિયા સડક યોજના હેઠળ અને 10 કરોડ રૂપિયા રખડતા ઢોર નિયંત્રણ માટે આમ ગ્રાન્ટ મળી. કુલ 130 કરોડ રૂપિયા ભાવનગર મહાનગરપાલિકાને આગામી દિવસોમાં વિકાસલક્ષી કામો કરવા માટે સરકારે ગ્રાન્ટની રકમના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અગાઉ પણ ભાવનગર મહાનગરપાલિકાને 360 કરોડ રૂપિયા ફાળવી ભાવનગરના વિકાસ કામો માટે અને આધુનિકરણ માટે તેમજ નવા આયામો ઊભા કરવા માટે સરકારશ્રી ગ્રાન્ટ આપી છે ત્યારે આ કામના અને 10 કરોડ રૂપિયા રખડતા ઢોર નિયંત્રણ માટે આમ ગ્રાન્ટ મળી કુલ 130 કરોડ રૂપિયા ભાવનગર મહાનગરપાલિકાને આગામી દિવસોમાં વિકાસલક્ષી કામો કરવા માટે સરકારે ગ્રાન્ટની રકમના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અગાઉ પણ ભાવનગર મહાનગરપાલિકાને 360 કરોડ રૂપિયા ફાળવી ભાવનગરના વિકાસ કામો માટે અને આધુનિકરણ માટે તેમજ નવા આયામો ઊભા કરવા માટે સરકારે ગ્રાન્ટ આપી છે ત્યારે આ કામના DPR તૈયાર કરવા તેમજ ટેન્ડર પ્રક્રિયા વગેરે જે પણ આગળની કાર્યવાહી કરવાની થશે તે ઝડપથી થાય તેના માટે સૂચનાઓ આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયાએ એક યાદીમાં જણાવી ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનો આભાર માન્યો છે.